हेलो एंड गुड मॉर्निंग दोस्तों, लास्ट वीडियो लेक्चर नी अंदर मित्रों स्वाध्याय 1.1 ना 14 दाखला सुधी अपने दाखलाओ जे बधा हता ए कम्प्लीट कर्या हता। मित्रों हवे आजे तमने छेल्ला बे एमसीक्यू हता ई करवा माटे आप्या हता। आई होप बधाए थोड़ो प्रयत्न कर्यो हशे ने बधाने आवडी पण गया हशे बे बे एमसीक्यू। ओके, कारण के एकदम ईजी हता, पण तेम छतां एक वखत तमारी सामे चर्चा करी ली पछी आपणे नेक्स्ट आपणो टॉपिक विधेय छे, विधेयना प्रकार। ओके, विधेय थी ज आपणे स्टार्ट करशुं। विधेय तमे 11मा ધોરણની અંદર સંબંધ અને વિધેય ભણી ગયા છો, એની અંદર તમે વિધેયની વ્યાખ્યાન બધું ભણી ગયા હતા, આપણે એની અંદર ડિટેલથી ભણ્યા હતા, પણ અહીંયા આપણે વિધેયના પ્રકાર ઉપર જવાનું છે, પણ વિધેયની વ્યાખ્યાથી જ આપણે સ્ટાર્ટ કરશું મિત્રો। તો આવો જોઈ સ્વાધ્યાય 1.1 નો 15મો જે એમસીક્યુ ના સ્વરૂપમાં દાખલો આપણને આપ્યો છે। ગણની અંદર 1 થી 4 ઘટકો આપ્યા છે, પરનો સંબંધ r આ પ્રમાણે આપ્યો છે 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2, આવા ઘટકોની એમાં ક્રમયુક્ત જોડો આપી છે। તો આ રીતે આ સંબંધ આપેલો છે, તો નીચેનામાંથી કયું વિધાન છે આ સંબંધને લાગુ પાડી શકાય એમ છે, એટલે કે r સોવાચક છે, સંમિત છે પરંતુ પરંપરિત નથી, સોવાચક છે પરંપરિત છે પરંતુ સંમિત નથી, સંમિત છે પરંપરિત છે પરંતુ સોવાચક નથી, કે r છે ઈ સામ્ય સંબંધ છે। તો મતલબ સોવાચકતા, સંમિતતા અને પરંપરિતતાની આની અંદર વાત થઈ રહી છે। તો આની અંદર જોવા જશું આપણે તો 1 1 2 2 3 3 અને 4 4, 1 થી 4 ઘટકો છે આમાં, અને 1 1 2 2 3 3 અને 4 4 ની પેર તો આવે જ છે, એનો મતલબ એવો થયો કે આ સોવાચક તો છે જ। હવે સોવાચક છે એટલે આ આ અને આ વિકલ્પ થયા તમારા। ઓકે, હવે 1 2 સંમિતતા ઉપર જઈ તો 1 2 તો એના ઉલટા 2 1 એમાં હોવા જોઈએ, તો 1 2 ના ઉલટા 2 1 આમાં ક્યાંય આપણને દેખાતા નથી, એનો મતલબ કે સંમિત નથી। હવે સંમિત ન હોય એવો કયો વિકલ્પ છે, તો કે માત્ર એક બીજા વિકલ્પમાં જ સંમિત નથી એવું છે, બાકી બધામાં તો અહીંયા સંમિત છે, અહીંયા સંમિત છે, આમાંય સંમિત છે, એનો મતલબ કે આ એક વિકલ્પ પોસિબલ થશે નહીં। ઓકે, આ વિકલ્પ એ નહીં, આ વિકલ્પ એ નહીં, અને આ એટલે એ સી ડી શક્ય છે જ નહીં, કારણ કે સંમિત તો છે નહીં, તો સંમિત નથી એવું એક અહીંયા જ આપ્યું છે, એનો મતલબ કે બી વિકલ્પ છે એનો રાઈટ વિકલ્પ થઈ ગયો। ઓકે, આની અંદર તમારે પેન કે ચલાવવાની જરૂર ન પડે, સીધું જોઈને જ, કારણ કે ઘટકોની ક્રમયુક્ત જોડ આપી દીધી છે એટલે બહુ સરળતાથી તમે નક્કી કરી શકો। ઓકે, તો એકદમ ઇઝી એમસીક્યુ હતો। હવે એના પછીનો એમસીક્યુ નંબર 16 એની અંદર આપણને આપ્યો છે, એમાં સંબંધ એન, ગણ એન પરનો સંબંધ આ રીતે આપ્યો છે કે એ બી ની ક્રમયુક્ત જોડ કે જ્યાં એ બરાબર બી માઇનસ 2, જ્યાં બી ઇઝ ગ્રેટર દેન 6 છે, તો એના દ્વારા આપેલ છે, એટલે જે કાંઈ પણ ક્રમયુક્ત જોડ નીચે પણ આપી છે એ પહેલો ઘટક એ અને બીજો ઘટક બી દર્શાવે છે કે એ બી આ રીતે આપ્યા છે, આનું પાલન કરે એવી નીચેનામાંની કઈ જોડ છે। ઓકે, અને બી છે એ 6 થી મોટો હોવો જોઈએ, તો 6 થી મોટો બી જોવા જાય તો આમાં તો છે નહીં, એટલે પહેલું એ તો આવશે જ નહીં, એટલે કોઈ પ્રશ્ન જ નથી આવતો। પછીનામાં જોવા જાય તો પહેલો એ અને બીજો બી છે, તો એની કિંમત મૂકો અથવા તો બીની કિંમત મૂકો ત્યારે તમને એની કિંમત મળવી જોઈએ। બી બરાબર 8માંથી 2 જાય તો 3 ન આવે, પછી આ મૂકશો તો અહીંયા 8માંથી 2 જાય તો 6 આવી જાય, એટલે આ થઈ ગયું। અહીંયા 7 મૂકશો, 7માંથી 2 જાય તો 8 ન આવે, એટલે આ વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે। ઓકે, એટલે માત્ર આપેલી ક્રમયુક્ત જોડને આની અંદર એ બીની જગ્યાએ મૂકવાથી જ સીધી તમને ખબર પડી જશે। ઓકે, તો આવી રીતે હવે એક સંબંધ તમને વધારામાં આપું છું મિત્રો, જો આવો ગણ એન પરનો સંબંધ જો હું આવો એક સંબંધ આપું, આર બરાબર 1 1 2 2, ઓકે એન પરનો નહીં પણ ગણ આપણે 1 2 3 જ લઈ લઈએ, ઓકે 1 2 3 પરનો સંબંધ 1 1 2 2 અને 3 3, ઓકે આ રીતે 1 1 2 2 અને 3 3 છે, તો આ સંબંધ છે એ કેવો સંબંધ થશે? હવે જોઈને તમે શું કહેશો આ સંબંધ માટે? ઓકે, તો આ સંબંધને જોઈને તમે એમ કહેશો કે સાહેબ આની અંદર 1 1 2 2 અને 3 3 આવે છે, એનો મતલબ કે આ સંબંધ છે એ તો માત્ર સોવાચક જ હોવો જોઈએ, પણ એકચ્યુઅલી તમે આની અંદર જોવા જાશો તો આ સંબંધ છે એ સોવાચકય થાય, સંમિતય થાય અને પરંપરિત પણ થાય છે મિત્રો। ઓકે, કારણ કે એના ઘટકો વચ્ચે શું સંબંધ લાગુ પડે છે, તો કે એક્સ અને વાયયામ એનો સરખો છે, કારણ કે બીજું કાંઈ આપ્યું જ નથી આની અંદર, એનો મતલબ કે આમાં એક્સયામ છે એટલો જ વાયયામ, એક્સયામ છે એટલો જ વાયયામ, એક્સયામ છે એટલો જ વાયયામ છે, એટલે એક્સ બરાબર વાયનો સંબંધ આની અંદર લાગુ પડે છે, એટલે એક્સ બરાબર એક્સ થઈ જાય, એટલે સોવાચક સોવાચક તો આમાંય તમને દેખાય છે 1 1 2 2 3 3 છે। પછી સંમિતતા જોવા જાઓ તો 1 2 ના ઉલટા 1 2 થાય,
2 2 ના ઉલટા 2 2 જ થાય અને 3 3 ના ઉલટા 3 3 જ થાય ઓકે એટલે એની અંદર જે જોડ આપી છે એના ઉલટા જોડી પોતે જ થાશે એટલે સંમિત પણ થાશે અને પરંપરિતતા ચકાસવામાં આપણે જો જોવા જઈએ તો આમાંથી એવી એકય ક્રમયુક્ત જોડ આપણને નથી મળતી કે જે બે ક્રમયુક્ત જોડ માટે પરંપરિતતા ચકાસવાની જરૂર પડે ઈ સંબંધમાં ઈ સ્થિતિમાં પણ આ કેવો થાશે પરંપરિત સંબંધ થશે અથવા તો તમે x બરાબર y નો સંબંધ છે અહીંયા x અને y ઘટકો વચ્ચે તો તમે x બરાબર y તો પરંપરિતતા માટે જો x બરાબર y અને y બરાબર z તો x બરાબર z છે એવું કહી શકાય ઓકે પણ એકઈ જોડ એવી નથી વ્યાપક સ્વરૂપમાં તમે આ રીતે વાત કરી શકો પણ અત્યારે જો ઘટકો જ આપ્યા છે તો એના માટે એવી બે જોડ આપણને મળતી જ નથી કે જેના માટે પરંપરિતતા ચકાસવાની જરૂર પડે તો આ સ્થિતિમાં આવો સંબંધ છે એને માત્ર સ્વવાચક સંબંધ નો કહેતા મિત્રો આ સંબંધ છે એ ત્રણેયનું પાલન કરે છે સ્વવાચક થાય છે સંમિતય થાય છે અને પરંપરિતય થાય છે એટલે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે એટલે આ ખાસ ધ્યાન રાખવું કોઈ પણ ગણ પર નિશ્ચિત ઘટકો માટે તમને આપવામાં આવ્યું હોય 1 1 2 2 અને 3 3 એના ઘટકોની એની સાથે પેર તો એવા સંબંધને માત્ર સ્વવાચક ન કહેવો એને હંમેશા સામ્ય સંબંધ જ કહેવો મિત્રો ઓકે તો નોંધી લ્યો મિત્રો આ પછી આપણે આપણા વિધેય ઉપર જઈએ મિત્રો ચાલો મિત્રો હવે સંબંધ પૂરું કર્યું આપણે હવે એના પછી આ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક વિધેય ઉપર જઈએ આપણે ફરી પાછી આપણે વિધેયની વ્યાખ્યાને યાદ કરીએ જો તમે મિત્રો યાદ કરવાની કોશિશ કરો તો વિધેયની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે મિત્રો બે અરિક્ત ગણો હોય બે ગણ વચ્ચેનો આપણે સંબંધ લેવાનો છે વિધેય થવા માટે પણ એના માટે ચોક્કસ સંબંધ હોવો જરૂરી છે કેવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ તો કે ગણ એનો એ અને બી બે અરિક્ત ગણો લેવાના છે ખાલી ન હોય એવા અરિક્ત એટલે ખાલી ન હોય એવા બે ગણ લેવાના છે કારણ કે તો જ ઘટકોને સામે જોડી શકાય ને એક એક ગણ ખાલી ગણ હોય તો ઘટકોનું જોડાણ કેવી રીતે કરવું ઘટકોમાં ગણ જ ન હોય તો એટલે બે ખાલી ન હોય એવા બે ગણ એ અને બી છે તો આ ગણ એના દરેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે સાંકળતા જે સંબંધ કે સંગતતા હોય કે સૂત્ર હોય એને એ થી બી પરનું વિધેય એફ કહેવાય છે મિત્રો આ વ્યાખ્યા આપણે 11માં પણ ભણ્યા હતા ફરી પાછી આપણે એને નોંધી લઈ પછી આપણે વિધેયના પ્રકાર ઉપર જઈએ મિત્રો વિધેય ફંક્શન એની વ્યાખ્યા આ પ્રમાણે છે જો એ અને બી બે અરિક્ત ગણો હોય તથા ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે જે સંબંધ કે સંગતતાથી જોડાયેલ હોય તેને એ થી બી પરનું વિધેય એફ કહે છે તેને સંકેતમાં એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવાય છે તો મિત્રો આ થઈ આપણા વિધેયની વ્યાખ્યા ખાસ શબ્દો ઉપર આના ઉપર ભાર દેવાનો છે ગણ એ નો દરેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે દરેક ઘટક અનન્ય ઘટક સાથે જોડાતો હોવો જોઈએ મિત્રો ઓકે એટલે તમને આકૃતિમાં જો હું કહું આપણે 11માં પણ સમજાતા 12માં એક વખત આપણે જોઈ જઈએ જરા આકૃતિઓમાં આ ગણ એ છે ને આ ગણ બી છે અહીંયા આપણે 1 2 3 4 ઘટક લઈ સામે એ બી સી ડી ઈ ઘટક લઈ હવે અહીંયા ઘટકોને તમારે સામે જોડવાના છે આની સાથે જોડાય છે આ આની સાથે જોડાય આ આની સાથે જોડાય છે અને 4 છે એને ઈ સાથે જોડો તો આને વિધેય કહેવાય કારણ કે દરેક ગણ એ નો એકય ઘટક એવો નથી રહી ગયો કે જે ગણ બીના ઘટક સાથે જોડાતો નથી ઓકે આપણે એનું ધ્યાન રાખવાનું છે ઓકે વિધેય થવા માટે ગણ એનું ધ્યાન રાખવાનું હોય એનો એકય ઘટક માંથી તીર છૂટા વગરનું નથી રહી ગયું ને
जो आव तीर छूटा वगरनू जो कोई घटक रही जासे तो ए विधेय नहीं थाय। ओके, गण ए नो दरेक घटक सामे तीर छोड़े छे अने सामे जोड़ाय छे। गण बी नो कोई घटक रही जाय तो वांधो नहीं तीर मेळवा वगरनो। ओके, गण ए नो एक एक घटक तीर छोड़ा वगरनो रही जावो जोई नहीं मित्रो। ओके, एटले आ छे ए विधेय छे। પછી એવી જ રીતે અહીંયા આપણે લઈ બીજા બે ગણ વચ્ચે સંબંધ લઈ, એ બી 1 2 3 4 5 એ બી સી। ઓકે, તો આમાં તમે ઘટકો જોડશો તો આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય અને આને પણ આની સાથે જોડી દો તો આ સ્થિતિમાં પણ આ વિધેય છે મિત્રો। ઓકે, કારણ કે ગણ એ ના દરેક ઘટકમાંથી એક એક તીર જ, હા એક એક તીર જ છૂટવું જોઈએ। ઓકે, કોઈ ઘટકમાંથી બે તીર છૂટશે તો નહીં ચાલે, કારણ કે કીધું પ્રત્યેક ઘટક કેની સાથે જોડાવું જોઈએ, એક અનન્ય એટલે એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાવું જોઈએ, એટલે કોઈ ઘટક એક કરતા વધારે ઘટક સાથે જોડાશે તો એ વિધેય દર્શાવશે નહીં। અહીંયા ભલે આ બે અને ત્રણ એક જ ઘટક સાથે જોડાણ, પણ બગડો કોઈ બી અને સી બે ઘટકો સાથે જોડાય તો એને વિધેય કહેવાય નહીં, તો આ સ્થિતિમાં પણ આ વિધેય છે। હજી એક આકૃતિ આપણે દોરીએ, વિધેય છે એ ખબર પડી છે તો નથી પણ છે એ પણ ખબર પડવી જોઈએ ને આપણને, તો એના માટે આપણે ઘટકો આ બાજુ હવે એ બી સી ડી લઈ લઈ, એ બી સી ડી ઈ ને સામે 1 2 3 4 લઈ। ઓકે, તો આ છે એ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય અને આ આની સાથે જોડાઈ ગયો। હવે ઈ ઘટક એક આપણે રાખી દઈએ છીએ કે ઈને ક્યાંય જોડાણ કરતા નથી, તો ગણ એનો દરેક ઘટક જોડાયો કહેવાય નહીં, એનો કારણ કે ઈ ઘટક છે એમાંથી તીર છૂટા વગરનું રહી ગયું છે, મતલબ આ વિધેય નથી। ઓકે, આ વિધેય નથી। હજી એક આપણે જોઈ જઈએ, એ બી સી સામે 1 2 3 4 ચાર ઘટકો છે। હવે આ એ છે ઈ 1 સાથે જોડાય છે, બી છે ઈ 2 સાથે અને 3 સાથે બે સાથે જોડાય છે અને સી છે ઈ 4 સાથે જોડાય છે, તો અહીંયા વિધેયની વ્યાખ્યાનું પાલન નથી થતું। ઓકે, અહીંયા પ્રત્યેક ઘટક જોડાવો જોઈએ, આમ તમારે વ્યાખ્યાના શબ્દને જ વળગી રહેવાનું છે, એની બહાર ક્યાંય નથી જવાનું મિત્રો। ઓકે, એટલે અહીંયા વિધેયની વ્યાખ્યાનું પાલન નથી થતું, ગણ એનો પ્રત્યેક ઘટક નથી જોડાતો, એક ઈ નથી જોડાતો એનો મતલબ કે આ વિધેય નથી, એમ અહીંયા પણ દરેક ઘટક અનન્ય ઘટક સાથે જોડાવો જોઈએ, તો અહીં બી છે એનું પાલન નથી કરતું અનન્યતાનું, કે બી છે એ એક જ ઘટક સાથે નથી જોડાણો, એ બે ઘટક સાથે જોડાણ થયું છે, એટલે આ પણ વિધેય નથી, આ વિધેય નથી। બસ આ ચાર પોસિબિલિટી તમારે સમજવા માટે પૂરતી છે કે આવી કોઈ પણ સ્થિતિ હોય તો એમાં વિધેય થઈ શકે, આ વિધેય નથી, આ બેનું ધ્યાન રાખવાનું છે તમારે વિધેય ન થવા માટે, બાકી તો બધી પરિસ્થિતિમાં લગભગ વિધેય થઈ જ જતું હોય છે। તો આટલું નોંધી લ્યો, પછી આપણે વિધેયના પ્રકાર ઉપર જઈ અને અહીંયા જ જે છે એના દ્વારા જ આપણે સમજવાનું થશે, આકૃતિઓ દ્વારા જ। ઓકે, નોંધી લ્યો, ચાલો મિત્રો હવે વિધેયની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી, હવે એના પ્રદેશ સપ્રદેશ અને વિસ્તારની પણ ચર્ચા કરી લઈ પછી પ્રકાર ઉપર જઈ। વિધેય એફ ફ્રોમ એ ટુ બી માં ગણ એ ને વિધેય એફ નો પ્રદેશ ડોમેન એને ડી એફ વડે દર્શાવાય, પ્રદેશ કહે છે, તથા ગણ બી ને વિધેય એફ નો સહપ્રદેશ કો ડોમેન કહેવાય। ઓકે, મતલબ એ થી બી પરનું વિધેય એફ આપેલું હોય તો એમાં પહેલો જે ગણ આ બાજુ છે એરોની ડાબી બાજુનો જે ગણ દર્શાવે છે એ વિધેયનો પ્રદેશ છે, અને એરો પછીનો જે ગણ છે એ વિધેયનો સહપ્રદેશ બતાવે છે। ઓકે, તો વિસ્તાર કોને કહેવાય મિત્રો? ઓકે, વિધેય એફ ફ્રોમ
ए टू बी माटे गण वाय के ज्या एफ ऑफ एक्स बराबर वाय एक्स बिलोंग्स टू ए प्रत्येक एक्स बिलोंग्स टू ए ने विधेय एफ नो विस्तार एने रेंज कहवाय अने एने संकेत में आर एफ वड़े दर्शावाय। ओके तो एफ फ्रॉम ए टू बी माटे एवा बधाय वाई नो गण लेवानो छे तमारे। ओके एटले जे क्रमयुक्त जोड विधेय माटे बनती होय एमां वाई वाई एम जे आवता होय मतलब के गण एना दरेक घटकनुं सामे जे जे घटको साथे जोडाण थतुं होय ई बधाय एना विस्तारनी अंदर आवे। दाखला तरीके तमने कहूँ तो आ रीते ए अने बी आ प्रदेश छे ए बी सी डी अने सामे वन टू थ्री फोर फाइव सिक्स घटको छे तो हवे आनी अंदर એનું જોડાણ ચાર સાથે બીનું ત્રણ સાથે સીનું એક સાથે અને ડીનું છ સાથે જોડાણ થાય છે તો સામેના જે જોડાણ જે ક્રમયુક્ત જોડ છે આની ક્રમયુક્ત જોડ બનાવો તો શું છે તો કે એ વન પછી બી થ્રી પછી સી એ ફોર એ ફોર બી થ્રી અને સી વન અને ડી સિક્સ આટલી ક્રમયુક્ત જોડ મળી છે આપણને। ઓકે આ વિધેય એફની એ થી બી પરનો ક્રમયુક્ત જોડનો ગણ છે એ વિધેય એફ બતાવે છે આ વિધેય એફ છે। હવે વિધેય એફમાં આ પહેલો યામ એ એક્સ અને બીજો છે એ વાય યામ કહેવાય દરેક ઘટકમાં તો રેન્જ ઓફ એફ શું થશે તો કે રેન્જ ઓફ એફ છે એ ચાર ત્રણ એક અને છ ચાર ત્રણ એક અને છ અથવા તો એક ત્રણ ચાર છ લખો તો પણ ચાલે ક્રમમાં લખો તો પણ તો આ એનો વિસ્તાર છે કે મતલબ સામે જ્યાં જ્યાં તીર મળ્યું છે એ જ ઘટકો એના વિસ્તારમાં આવે આ બે અને પાંચ છે એ તીર મેળવતા નથી તો એ એના વિસ્તારમાં ન આવે એટલે બે અને પાંચ એના સહપ્રદેશના ઘટકો છે પણ એના વિસ્તારના ઘટકો થઈ શકે નહીં એટલે એમ કહી શકીએ કે કોઈ પણ વિધેયનો વિસ્તાર છે એ હંમેશા એના સહપ્રદેશનો ઉપગણ હોય અને કાં તો આ બે ઘટકો ન હોય તો એક ત્રણ ચાર છ જ હોત તો એ સહપ્રદેશ અને વિસ્તાર બે સરખા થાત પણ ક્યારેય એવું ન થાય કે સહપ્રદેશ છે વિસ્તારમાં સમાઈ જતો હોય। ઓકે વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ જ થશે અને આનો ડોમેન પ્રદેશ એ જે આપ્યો છે ગણ એમાં જે કાંઈ પણ ઘટકો છે એના ડોમેનના ઘટકો કહેવાય બીમાં હોય એના સહપ્રદેશના ઘટકો કહેવાય અને ગણ એના દરેક ઘટકોમાંથી તીર છૂટતા સામે જે ઘટકો તીર મેળવે છે એનાથી જે ગણ બનાવો તમે એ એનો વિસ્તાર કહેવાય મિત્રો। તો આઈ હોપ બધાને પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર વેરી ક્લિયર થઈ ગયું હશે। ઓકે તો ચાલો હવે આગળ આપણે વિધેયના પ્રકારો ઉપર જઈ વિધેયના પ્રકારો એમાં પહેલો પ્રકાર આપણે વાત કરશું એક એક વિધેય। ઓકે વન વન ફંક્શન અથવા તો ઇન્જેક્શન ફંક્શન એક એક વિધેય એને વન વન ફંક્શન અથવા તો ઇન્જેક્શન કહેવાય। ઓકે ચાલો જો એફ ફ્રોમ એ ટુ બી વિધેય હોય તો ગણ એ ના દરેક ઘટકને ગણ બી માં ભિન્ન પ્રતિબિંબ હોય તો એફ ને એક એક વિધેય એક એક વિધેય કહે છે। ઓકે એક વ્યાખ્યા આવી કહી શકીએ ગણ એના દરેક ઘટકને ગણ બીમાં ભિન્ન પ્રતિબિંબ હોય
એટલે ગણ એ નો દરેક ઘટક ભિન્ન ઘટકો સાથે જોડાયેલો હોવો જોઈએ, તો આવા વિધેય ને એક એક વિધેય કહેવાય. એવું ન થવું જોઈએ કે ગણ એ ના બે ઘટકો છે ઈ ગણ બી ના એક જ ઘટક સાથે જોડતા હોય તો ઈ એક એક વિધેય નથી. ઓકે, અથવા આની વ્યાખ્યા આવી પણ આપી શકીએ આપણે. અથવા પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ એમ્પ્લાયઝ એક્સ વન બરાબર એક્સ ટુ હોય તો એફ ફ્રોમ એ ટુ બી ને એક એક વિધેય કહેવાય. ઓકે, આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આનો જ આપણે ઉપયોગ કરવાનો છે. પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો તમે એક્સ વન અને એક્સ ટુ લેશો તો એના માટે જો એફ ઓફ એક્સ વન ને એફ ઓફ એક્સ ટુ સમાન થતા હોય, સમાન હોય, તો તમારે બતાવવાનું કે એક્સ વન ને એક્સ ટુ પણ સમાન છે, તો જ ઈ વિધેય, કારણ કે બે વિધેયના વાયમ સરખા હોય તો એના એક્સએમ સરખા હોય તો જ ઈ ક્રમિક જોડ સમાન છે એવું આપણે કહી શકીએ, તો એના આધારે વિધેય એફ છે એ એક એક છે એવું આપણે કહી શકીએ. ઉલટું આનું હજી એક વ્યાખ્યાના સ્વરૂપમાં આવું પણ કહી શકો, અથવા કે પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ટુ હોય તો એફ ઓફ એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ થાય તો એફ ફ્રોમ એ ટુ બી એક એક વિધેય કહેવાય. ઓકે, મતલબ આ વ્યાખ્યા જે આપી ને એના પ્રતીક ઉપરથી વ્યાખ્યા આપી. ઓકે, નેગેશનના સ્વરૂપમાં, મતલબ આ જે છે એનું નેગેશનના સ્વરૂપમાં કે એક્સ વન અને એક્સ ટુ સમાન ન હોય તો એના પ્રતિબિંબ પણ સમાન હોવા જોઈએ નહીં, પણ આપણે ઉપયોગ મોટે ભાગે દાખલા ગણશું એમાં આ પહેલી વ્યાખ્યા જે આ ચોખ્ઠું કર્યું છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. બહુ સિમ્પલ વ્યાખ્યાઓ છે, ખાલી શબ્દોને તમારે પકડી રાખવાના છે, એની બહાર ક્યાંય નથી નીકળવાનું. તમારે શબ્દો પકડી રાખશો એટલે બધું સમજાય એવું છે. ખાલી કે દરેક ઘટક તમે લેશો તો ગણ એ ના દરેક ઘટકને ગણ બી માં ભિન્ન પ્રતિબિંબ હોવા જોઈએ, એને કોઈ પણ બે ઘટકોને એક જ પ્રતિબિંબ હોવા જોઈએ નહીં. જો આવું થાય, કોઈ પણ બે ઘટકો એક જ પ્રતિબિંબ ધરાવતા હોય એવું એક જોડ માટે પણ મળી જાય તો આવા વિધેયને એક એક ન કહેવાય. તો કેવું વિધેય કહેવાય? તો કે અનેક એક વિધેય કહેવાય મિત્રો. ઓકે, તો એના માટેની વ્યાખ્યા આપણે નેક્સ્ટ વ્યાખ્યાની વાત કરીએ. અનેક એક વિધેય મેની વન ફંક્શન. બે રીતે આપણે આપી શકીએ અનેક એક વિધેયની વ્યાખ્યા. એક તો જે વિધેય એક એક ન હોય એવા વિધેયને અનેક એક વિધેય કહેવાય, એટલામાં જ એની એક વ્યાખ્યા પૂરી થઈ ગઈ. અને બીજી વ્યાખ્યા માટે આપણે આ જે આપ્યું છે એનું આપણે એવું કરશું કે એક્સ વન અને એક્સ ટુ બે આ જે આપી છે ને નેગેશનવાળી, એક્સ વન અને એક્સ ટુ બે ભિન્ન હોય પણ એના બેના મૂલ્ય પણ એક જોડ પણ આપણને સમાન મળી જાય કે જેના બેના મૂલ્ય સમાન મળે છે તો આવા વિધેયને એક એક વિધેય ન કહેવાય મિત્રો, અનેક એક વિધેય કહેવાય. જો એફ ફ્રોમ એ ટુ બી એ એક એક વિધેય ન હોય તો તેને અનેક એક વિધેય કહેવાય, અથવા જો કોઈક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ટુ એમ્પ્લાયઝ એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ. ઓકે, જો અહીં કોઈક દરેક માટે નથી, કોઈક એક જોડ પણ એવી મળી જાય તમને કે જે બે ભિન્ન ઘટકો હોય ગણ એના પણ બેના મૂલ્ય સરખા થતા હોય તો, ખાસ ધ્યાન રાખજો આ શબ્દોને, હોય તો એફ ફ્રોમ એ ટુ બી ને અનેક એક વિધેય કહેવાય.
ओके, એટલે આ રીતે આપણે આનો ઉપયોગ કરશું. વ્યાખ્યા જ્યારે બતાવી હશે કે એક એક નથી એવું આપણે જ્યારે બતાવવાનું થશે ત્યારે હંમેશા આપણે વિધેય માટે બે ઘટકોની એક કાઉન્ટર એક્ઝામ્પલ તરીકે આપી દેવાનું કે એક એક ન હોય એના માટે એક તમારે ઉદાહરણ આપી દેવાનું કે ભાઈ ગણ એના બે ઘટકો આ છે કે જેનું બેનું મૂલ્ય છે એ સમાન મળે છે, એનું પ્રતિબિંબ સમાન છે, એવું જો આપણે બતાવી દઈએ તો એ અનેક એક વિધેય થઈ જશે. ઓકે, તો આનું આપણે હમણાં હું આકૃતિમાં પણ સમજાવું છું તમને, પણ થોડું વ્યાખ્યા આપણે લખી લઈએ, વચ્ચે આકૃતિઓ આપણે નથી બનાવી. ઓકે, કારણ કે બધી વ્યાખ્યા આવી જાય પછી બધી વ્યાખ્યાને રિલેટેડ આપણે આકૃતિઓ દોરશું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે મિત્રો. તો આટલું પહેલાં નોંધી લ્યો, કારણ કે હવે આટલામાં વ્યાપ્ત વિધેયની વાત નહીં થઈ શકે, નેક્સ્ટમાં કરીએ. આટલું નોંધી લ્યો બે વ્યાખ્યાઓ. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ આપણે વ્યાપ્ત વિધિની વાત કરી લઈ. બે વિધિ જોયા છે અને ત્રણ નંબર આપશું. વ્યાપ્ત વિધેય, વ્યાપ્ત વિધેયને વ્યાપ્તતાને સર્જેક્શન કહેવાય અને વ્યાપ્ત વિધેયને સર્જેક્ટિવ ફંક્શન, સર્જેક્ટિવ ફંક્શન અથવા તો એને ઓન ટુ ફંક્શન પણ કહેવાય. ઓકે, ઓન ટુ, ઓ એન ટી ઓ, ઓન ટુ એટલે વ્યાપ્ત વિધેય થાય. ઇન ટુ અને ઓન ટુમાં, ઇન ટુ એટલે અવ્યાપ્ત અથવા તો વ્યાપ્ત ન હોય એવું વિધેયને, ઓન ટુ એટલે વ્યાપ્ત હોય એવું વિધેય, અથવા તો સર્જેક્ટિવ ફંક્શન અથવા તો વ્યાપ્તતાને સર્જેક્શન કહેવાય. ઓકે, જેમ ઇન્જેક્શન એટલે કે એકેકતા છે એને ઇન્જેક્શન કહીએ, એમ અહીંયા સર્જેક્શન માટે વ્યાપ્તતા. ઓકે, તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આવી થશે મિત્રો કે જો ગણ બી નો પ્રત્યેક ઘટક, ગણ બી ના પ્રત્યેક ઘટકને ગણ એ ના નો કોઈક ઘટક એફની અંતર્ગત પ્રતિબિંબ ધરાવતો હોય તો એફ ફ્રોમ એ ટુ બી ને વ્યાપ્ત વિધેય કહે છે. ઓકે, આવી વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા થઈ. ગણ બીના પ્રત્યેક ઘટકને ગણ એનો કોઈક ઘટક એફની અંતર્ગત પ્રતિબિંબ ધરાવતો હોય, મતલબ ગણ બીનો એક પણ ઘટક તીર મેળવા વગર ન રહી જવો જોઈએ. ઓકે, વ્યાપ્તતામાં, એકેકતામાં અથવા તો વિધેય હોવા માટેની કન્ડિશન શું છે? ગણ એનો એકે ઘટક છે એ તીર છોડ્યા વગરનો ન રહી જવો જોઈએ. જ્યારે વ્યાપ્તતામાં કન્ડિશન શું થશે? કે ગણ બીનો એકે ઘટક તીર મેળવા વગર ન રહી જવો જોઈએ. જો એક પણ ઘટક તીર મેળવા વગરનો રહી જાય તો એને વ્યાપ્ત વિધેય ન કહેવાય. હવે બીજા શબ્દોમાં જો થોડુંક વિચારીએ આપણે તો શું થાય? તો કે વ્યાપ્ત વિધેય માટે જો ગણ એ નો દરેક ઘટક ગણ બી માં તીર છોડે ત્યારે ગણ બી નો એકે ઘટક છે એ તીર મેળવા વગર ન રહેતો, એનો મતલબ ગણ બી ના એટલે કે એના સહપ્રદેશનો દરેક ઘટક છે એના વિસ્તારનો ઘટક થાય. એનો મતલબ એવો થયો કે કોઈ વિધેયનો સહપ્રદેશ અને એનો વિસ્તાર સમાન છે એવું જો તમે બતાવી દો તો પણ એ વિધેય વ્યાપ્ત છે એમ સાબિત થઈ ગયું કહેવાય મિત્રો. ઓકે, તો અથવા વ્યાખ્યામાં આપણે લખીએ, જો વિધેય એફ ફ્રોમ એ ટુ બી નો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય એટલે કે રેન્જ ઓફ એફ બરાબર બી, તો એફ વ્યાપ્ત વિધેય છે. હજી એક વ્યાખ્યા અથવામાં જોઈ જઈ, જો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી માટે એવો કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી f ઓફ x બરાબર y થાય તો f ફ્રોમ a ટુ b ને
व्याप्त विधेय कहे छे। ओके, आ बधी व्याप्त विधेयनी व्याख्याओ थई। ओके, हे ગણ બી, ટૂંકમાં કહેવાનો મતલબ બધાનો એક જ સરખો છે કે ગણ બી નો એકે ઘટક તીર મેળવા વગર ન રહી જવો જોઈએ, આટલું ધ્યાનમાં રાખવાનું છે, બાકી કાંઈ છે નહીં મિત્રો। એટલે કે તમારે મોટે ભાગે આને જ ફોલો થવાનું છે આપણે, કે વિસ્તાર અને સહપ્રદેશ છે એ સરખો બનાવી દેવાનો છે, અથવા તો આપણે ઘણા દાખલાની અંદર આનો ઉપયોગ કરશું કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વી માટે, એટલે કે ગણ બી નો દરેક ઘટક છે એને સંગત એવો એક્સ નો કોઈક ઘટક એક્સ મળતો જ હોવો જોઈએ કે એના ઉપર વિધેય લગાડીએ તો એ પ્રતિબિંબ તરીકે વાય છે એનું પ્રતિબિંબ હોય, એટલે કે દરેક ઘટક વાય નો દરેક ઘટક તીર મેળવતો હોવો જોઈએ। તો આવું થતું હોય તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય। હવે અવ્યાપ્ત વિધેય માટે પણ કહી દઈએ કે જો એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત વિધેય ન હોય તો તેને અવ્યાપ્ત વિધેય ઇન્ટુ ફંક્શન કહેવાય। ઓકે, જો કોઈ વિધેય વ્યાપ્ત ન હોય તો એને અવ્યાપ્ત અથવા તો વ્યાપ્ત નથી એવો શબ્દ તમે એના માટે વાપરી શકો। એટલે કે ગણ બી નો કોઈક ઘટક એવો રહી જાય છે કે જેને તીર મળતું નથી, એવું તમે ઘટક આપી દેશો, એક ઘટક પણ કહી દેશો કે આ ઘટક એના વિસ્તારમાં નથી આવતો ને એના સહપ્રદેશમાં છે, તો એનો મતલબ એવો થઈ ગયો કે એ વિધેય વ્યાપ્ત નથી થતું। ઓકે, તો આ ત્રણે ત્રણ આપણે જોયા, એક એક, અનેક એક અને વ્યાપ્ત વિધેય, આ ત્રણેય પ્રકાર જે વિધેયના છે એ ત્રણેયને સંગત જો એકબીજાને કાંઈ કન્સલ્ટ નહીં થાય કે એક એક હોય તો વ્યાપ્ત ન હોય, એક એક વ્યાપ્ત હોય તો એક એક હોય કે ન હોય કે એવું કાંઈ કન્સલ્ટ નહીં, બધા જ પ્રકારના ઉદાહરણ તમને મળી શકે। આપણે ઉદાહરણો ચારે ચાર પ્રકારના જોઈએ, આપણે હમણાં આકૃતિમાં તમને બતાવું છું ચારે ચાર પ્રકારના ઉદાહરણ કહેવાય, એમ દાખલાઓમાં પણ ઉદાહરણો એવા બધા આવશે આપણે। તો પહેલાં આટલું નોંધી લ્યો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા, પછી આપણે આકૃતિમાં સમજીએ બધાને। ચાલો મિત્રો, હવે આકૃતિ દ્વારા જે ત્રણેય પ્રકાર આપણા છે, એક એક, અનેક એક અને વ્યાપ્તા, એની વચ્ચેના રિલેશનને આપણે સમજીએ। તો પહેલી આકૃતિ જે બે ગણ એ અને બી વચ્ચેનો સંબંધ ધરાવતી છે એ કેવું વિધેય થશે, તો આની અંદર તમે જોઈ શકશો કે ગણ એના દરેક ઘટક છે એ ગણ બીના અનન્ય અને ભિન્ન ઘટક સાથે જોડાયેલા છે, એનો મતલબ આ એક એક છે, અને ગણ બીનો દરેક ઘટક છે એ તીર મેળવી રહ્યો છે, એક પણ ઘટક છે એ ગણ બીનો એવો નથી કે જેને તીર નથી મળતું, એનો મતલબ આ વ્યાપ્ત પણ છે, કારણ કે સહપ્રદેશ અને વિસ્તાર બે સમાન થઈ જશે। એટલે પહેલી આકૃતિ છે એ કોના માટે કહી શકીએ, તો કે એક એક અને વ્યાપ્ત। ઓકે, આ વિધેય છે એ એક એક અને વ્યાપ્ત વિધેય થશે। હવે એના પછીની આકૃતિ તમે જોશો તો ગણ એના દરેક ઘટકમાંથી એક એક તીર છૂટે છે અને સામેના ભિન્ન ઘટકો સાથે એનું જોડાણ થાય છે, પણ ગણ વાય છે આમાં એ એક્સ અને વાય આપણે ગણ લીધા છે, એમાં વાય ગણ છે એમાં સી ઘટક એવો છે કે જેને તીર મળતું નથી, એનો મતલબ એવો થયો કે ગણ વાયનો એક ઘટક તીર મેળવા વગર રહી જાય છે, એનો મતલબ આ વ્યાપ્ત નથી। ઓકે, અને ગણ એના દરેક ઘટક ભિન્ન ઘટકો સાથે જોડાય છે એટલે એક એક છે, એટલે આ ઉદાહરણ કેના માટેનું થયું કહેવાય, તો કે એક એક અને અવ્યાપ્ત અથવા તો વ્યાપ્ત નથી, એક એક છે વ્યાપ્ત નથી। ચાલો હવે એના પછી ત્રીજું ઉદાહરણ જો, તો ગણ એના દરેક ઘટકમાંથી તીર તો છૂટે છે પણ ગણ એના દરેક ઘટક છે એ ગણ બીના ભિન્ન ઘટકો સાથે નથી જોડાતા, તો કે ત્રણ અને ચારમાં તમે જોશો તો ત્રણ અને ચાર છે એ એક સી સાથે જોડાય છે, બે એક જ કોમન ઘટક સાથે જોડાય છે, આવું બે કે બેથી વધારે ઘટકો કોઈ એક કોમન ઘટક સાથે એક જ આંકડા સાથે જોડાતા હોય તો એનો મતલબ એવો થયો કે આ એક એક નથી। ઓકે, ભિન્ન ઘટકો સાથે જોડાય તો જ એક એક થાય, અને ગણ બીનો દરેક ઘટક છે એ તીર મેળવી રહ્યો છે એનો મતલબ એવો થયો કે એ વ્યાપ્ત છે, એટલે આ અનેક એક અને વ્યાપ્ત, અનેક એક અને વ્યાપ્ત। જ્યારે એના પછીની આકૃતિ તમે જોશો તો આમાં વન ટુ થ્રી ઘટકો છે, એમાંથી ટુ અને થ્રી એક જ ઘટક સાથે જોડાય છે અને વાય છે ગણ એમાંના બે ઘટકો તીર મેળવતા પણ નથી, એનો મતલબ એવો થયો કે આ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી। ઓકે, એટલે
अनेक एक अने अव्याप्त। એટલે ચારેય પ્રકારની આપણે આકૃતિઓ દ્વારા સમજી લીધું કે શું થવું જોઈએ, કોઈ પણ વિધેય છે એક એક ક્યારે હોય, અનેક એક ક્યારે હોય અને વ્યાપ્ત ક્યારે હોય, બે વચ્ચેના સંબંધ શું હોઈ શકે, એ બધું જ આપણે સમજી લીધું છે। હવે આપણે એના દાખલાઓ ઉપર જઈ શકીએ એમ છીએ, એટલે ઉદાહરણ અને પછી એના પછી દાખલા ગણીશું, પણ હવે નેક્સ્ટ પીરિયડમાં અહીં સુધીની થિયરી તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લ્યો અને નોંધી લેશો તમારી બુકમાં, નેક્સ્ટ પીરિયડથી આપણે દાખલાઓ સ્ટાર્ટ કરશું। આવજો મિત્રો, ગુડ બાય।